તો આવતીકાલે આપમાં જોડાશે અલ્પેશ કથરિયા. મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. છેલ્લા કેટલાક સમયથી અટકળો લાગી રહી હતી કે અલ્પેશ કથરિયા કયા પક્ષમાં જોડાશે, શું તે બીજેપીમાં જોડાશે. તમામ અટકળોનો અંત આવ્યો છે. આખરે અલ્પેશ કથરિયા આવતીકાલે આમ આદમી પાર્ટીમાં એટલે કે આપમાં જોડાશે. તેમની સાથે જ ધાર્મિક માલવિયા પણ આપમાં જોડાશે. એટલે કહી શકીએ કે ભાજપ કેન્સલ અને હવે તેઓ આપમાં જોડાશે. આપમાં જોડાશે અલ્પેશ કથરિયા. તો સુરતની બેઠક ઉપર તેની અસર થઈ શકે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમનો મિત્ર હાર્દિક ભાજપમાં અને અલ્પેશ કથરિયા જોડાશે આપમાં. હાર્દિક પટેલના મિત્ર ગણવામાં આવે છે અલ્પેશ કથરિયા અને તેઓ આપમાં જોડાશે. સુરતથી સંવાદદાતા અમિત રૂપાપરા લાઈવ જોડાઈ ગયા છે. અમિત, જે પ્રકારે અલ્પેશ કથરિયા કયા પક્ષમાં જોડાશે તે માટે અટકળો લાગતી હતી, આખરે તમામ અટકળોનો અંત આવતીકાલે તેઓ આપમાં જોડાશે અને તેમની સાથે ધાર્મિક માલવિયા પણ આપમાં જોડાશે, શું છે વિગતો? જી ચોક્કસથી, આજે વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો આવે છે. કહેવાનું કારણ છે કે જાણે આ જે ચૂંટણી છે તે ત્રણ પાંખો વચ્ચે લડાતી હોય તેવું દેખાઈ રહ્યું છે. સ્પષ્ટપણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. ત્યારે આમ આદમી પાર્ટી છે તે ડબલ ગતિથી ગુજરાતમાં આગળ વધતી હોય, પોતાનો વ્યાપ વધારતી હોય તેવું હાલના જે પરિબળો છે તેના પરથી લાગી રહ્યું છે. કારણ કે આમ આદમી પાર્ટીમાં જે દિગ્ગજ નેતાઓ છે તે એક પછી એક જોડાઈ રહ્યા છે, ત્યારે અલ્પેશ કથિરિયાનું નામ પણ સામે આવ્યું છે કે અલ્પેશ કથિરિયા આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરશે. ગારિયાધારની સભામાં આમ આદમી પાર્ટીમાં અલ્પેશ કથિરિયા જોડાશે, તો સાથે ધાર્મિક માલવિયાનું નામ પણ ચર્ચા રહ્યું છે કે ધાર્મિક માલવિયા પણ અલ્પેશ કથિરિયા સાથે જે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. મહત્વની વાત કહી શકાય કે આમ આદમી પાર્ટી છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી સુરતમાં અને સુરતથી આખા ગુજરાતમાં પોતાનો વ્યાપ સતત વધારી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 બેઠકો આમ આદમી પાર્ટીને સુરતમાંથી મળી હતી. ધાર્મિક માલવિયા કે જેઓ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવાના હતા 2000 સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, પરંતુ એન્ડ સમયે તેમને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી ન હતી અને ત્યારબાદ પાટીદારોએ આમ આદમી પાર્ટીને સપોર્ટ કર્યો હતો, કોંગ્રેસનો બહિષ્કાર કર્યો હતો અને તેના જ કારણે સુરતમાંથી કોંગ્રેસ છે તે સફાયો થઈ ગઈ હતી. મોટાભાગે જે કોંગ્રેસનું વર્ચસ્વ હતું તે સુરતના વરાછા વિસ્તારમાં હતું અને વરાછા વિસ્તારમાં મોટાભાગે જોવા જઈએ તો મિની સૌરાષ્ટ્ર વરાછા વિસ્તાર ગણાય છે. અમરોલી હોય, ભાવનગર હોય, જૂનાગઢ હોય, આ તમામ જે જિલ્લાઓ છે ત્યાંના લોકો વરાછા વિસ્તારમાં વસે છે અને વરાછા વિસ્તાર હાલ આમ આદમી પાર્ટીનો ગઢ ગણાય છે. તો પાટીદારનો ગઢ પણ આજે વરાછા વિસ્તાર છે તે પણ ગણાય છે અને તેવામાં હવે પાટીદાર નેતા એવા અલ્પેશ કથિરિયા આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. ત્યારે ચોક્કસથી આમ આદમી પાર્ટીને આગામી જે ચૂંટણી આવી રહી છે વિધાનસભાની તેમાં ચોક્કસથી ફાયદો થશે. કારણ કે ધાર્મિક માલવિયાને કોઈ વાતને લીધે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો બહિષ્કાર કરવાની જાહેરાત કરતાની સાથે જ જે છે લોકોએ આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટું સમર્થન આપ્યું હતું અને 27 જેટલી બેઠકો એક જ ચૂંટણીમાં ડાયરેક્ટ સુરત મહાનગરપાલિકામાં આપને મળી ગઈ હતી અને આપને સુરત મનપામાં વિપક્ષનું સ્થાન મળ્યું હતું. ત્યારબાદ ધીમે ધીમે આપે પ્રચાર પ્રસાર વધારી એક પછી એક જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડા ગામડાઓમાં જઈને લોકોને જોડવાનું અભિયાન શરૂ કર્યું હતું અને તેને જ લઈ આજે આપનો વ્યાપ ગુજરાતમાં વધારે છે. ત્યારે અલ્પેશ કથિરિયા પણ હવે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે, તેને જાહેરાત આ બાબતે કરી દીધી છે. આવતીકાલે તેઓ આપમાં જોડાયા છે. તેની અસર પાટીદારો પર થશે. પાટીદાર મત છે તેનું વિભાજન કદાચ આમ આદમી પાર્ટીમાં થઈ શકે છે. કારણ કે અલ્પેશ કથિરે એક વ્યક્તિ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોને એક જ હુંકાર કર્યો હતો કે કોંગ્રેસના ઉમેદવારોને મત આપવાના નથી અને લોકોએ એક સુરે અલ્પેશ કથિરેનો અવાજ સાંભળ્યો હતો અને આજ અલ્પેશ હવે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. ત્યારે હવે પાટીદાર કોની તરફે છે તે જોવાનું બાકી રહે છે. કારણ કે 2017ની ચૂંટણીમાં પાટીદારોએ પાસને લીધે જ કોંગ્રેસને મતો આપ્યા હતા અને તેને જ લઈને 36 જેટલી બેઠકો છે અને સુરત મનપાને મળી એટલે કોંગ્રેસને મળી હતી અને વિપક્ષ તરીકે સુરત મનપામાં આજે કોંગ્રેસનું સ્થાન હતું, પરંતુ ગત જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી તેમાં જે સમીકરણો બદલાયા હતા અને હવે જે અલ્પેશ કથિરિયા જે પાસનો મુખ્ય ચહેરો ગણાય છે, એટલે કે પાસનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતા. હાર્દિક પટેલના જે પાસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ કથિરિયા છે તે પાસનો મુખ્ય ચહેરો બન્યા હતા. પાટીદાર નેતા તરીકે અલ્પેશ કથિરિયાનું ખૂબ જ મોટું નામ છે. મહત્વની વાત છે કે અનામત આંદોલન સમયે અલ્પેશ કથિરિયા છે તેઓ
जेलवास पण भोगवी चुक्या छे। एवुं पण कही शकाय के 15 जुलाई ना रोज अल्पेश कथिरना जामीन हाईकोर्ट में मंजूर थया हता, ज्यारे तेओ जेलवास में हता त्यारबाद सरती जामीन तेमने मळ्या हता। त्यारबाद तेओ पासना मुख्य कन्वीनर बन्या हता अने अल्पेश कथिरना नेजा हेठळ सरकार ने पण घणी रजूआतो थई हती। मुख्य पाटीदार समाजनी जे मांगणीओ हती, आंदोलन समय जे केसो थया छे ते परत लेवानी मांगणीओ हती। आ उपरांत जे शहीद थया छे तेमना परिवारोने जे नौकरी आपवानी वात हती, आ बे मांगने लईने अल्पेश कथिरिया पासनमांथी नेतृत्व करी रह्या हता, वारंवार सरकारने रजूआत करी रह्या हता, परंतु क्यांक ने क्यांक आ मांगणीओ सरकार द्वारा पूरी न थवाना कारणे पाटीदार समाज साथे अन्याय थतो होय तेवुं लागता अल्पेश कथिरिया अने धार्मिक मालवे कदाच आम आदमी पार्टीमां जोडाता होय तेवुं पण स्पष्टपणे लागी रह्युं छे। जो अल्पेश कथिरिया विधिवत रीते आवतीकाले भाजप आम आदमी पार्टीमां जोडाशे तेवुं तेमने अत्यारे हाल वात चाली रही छे अने गारियाधारनी सभामां तेवो जोडावाना छे, પોતાના સમર્થકો સાથે જોડાશે। જો અલ્પેશ કથિરિયા આપમાં જોડાઈ જશે તો તેનો સીધો ફાયદો વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક પરથી અને આપ જે ઉમેદવારોને ઉભા રાખશે તેને થશે, કારણ કે અલ્પેશ કથિરિયા પાટીદારનો મુખ્ય ચહેરો છે અને તેની સાથે જ પાટીદારો છે તેઓ રાજકીય જે પાર્ટી છે તેને સપોર્ટ કરતા હોય છે, અને એટલા માટે સ્પષ્ટપણે કહી શકાય કે જો અલ્પેશ કથિરિયા આપમાં જોડાય છે તો તેનો સીધો ફાયદો સુરતમાંથી આમ આદમી પાર્ટીને થઈ શકે। થોડા દિવસો પહેલા જ એક એવી ચર્ચા ચાલી હતી, સોશિયલ મીડિયામાં મેસેજો પણ એવા વાયરલ થયા હતા કે અલ્પેશ કથિરિયા ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે, ત્યારે અલ્પેશ કથિરિયાએ ખુદ મંતવ્ય ન્યૂઝના ઇન્ટરવ્યુમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ બધી ચર્ચાઓ છે માત્ર અફવાઓ છે, તેઓ ભાજપમાં જોડાવાના નથી, પરંતુ હાલ સ્પષ્ટપણે અલ્પેશ કથિરિયાએ પણ એક સુર કહ્યો છે કે તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાશે, એટલે કે જો અલ્પેશ કથિરિયા આમ આદમી પાર્ટી સાથે જોડાય છે તો વિધાનસભાની ચૂંટણીના સમીકરણો બદલાઈ શકે છે। જે ભાજપનો ગઢ માનવામાં આવતું હતું વરાછા વિધાનસભા, તે વિધાનસભાના મતદારો આમ આદમી પાર્ટી તરફ ડાયવર્ટ થઈ શકે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે પાટીદાર સમાજમાં અલ્પેશ કથિરિયાનો દબદબો ખૂબ જ વધારે છે। અલ્પેશના મિત્ર એવા હાર્દિક પટેલ છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં અને અલ્પેશ હવે આમ આદમી પાર્ટીમાં, એટલે કે બંને મિત્રો આમને સામને હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે હાર્દિક પટેલ બાદ જો કોઈ પાટીદાર સમાજનું મોટું નામ આવતું હોય પાથ કન્વીનર તરીકે તો તે અલ્પેશ કથિરિયાનું હતું, અને અલ્પેશ કથિરિયા બાદ ધાર્મિક માલવિયાનું નામ આવતું હતું, અને હવે આ બંને જે મોટા નેતાઓ છે તેઓ આપનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે, અને તેનાથી સ્પષ્ટપણે વિધાનસભાની જે ચૂંટણી છે તેમાં આમ આદમી પાર્ટીને સીધો ફાયદો થઈ શકે છે। જી જી, માહિતી બદલ આપનો આભાર। તો જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે, પાસના કન્વીનર નેતા અલ્પેશ કથિરિયા આવતીકાલે આપમાં જોડાશે, તેમની સાથે જ ધાર્મિક માલવિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે, એટલે કે ભાજપ કેન્સલ, અને તેઓ જોડાશે આપમાં, તેમના નજીકના મિત્ર ગણાતા હાર્દિક પટેલ ભાજપમાં છે અને તેઓ જોડાશે આમ આદમી પાર્ટીમાં, અને તેના કારણે સુરતની બેઠકો પર પણ અસર થશે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો અલ્પેશ કથિરિયા આખરે આમ આદમી પાર્ટીમાં જોડાશે, આવતીકાલથી તેઓ વિધિવત રીતે આપમાં જોડાશે અને તેમની સાથે જ ધાર્મિક માલવિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે।